નમસ્કાર, હું છું જયેશ પટેલ. ESW એન્જોય સાયન્સ વર્લ્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રકરણ 8, કુદરતી સંસાધનો. સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય. કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ. આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય કે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય. અન્ય રીતે કહીએ તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે સંસાધન બની જાય છે. પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનીજોની માનવીને જાણકારી ન હતી ત્યારે તે સંસાધનો ન હતા, પરંતુ આજે તેની ઉપયોગીતા અને ખનન પ્રવૃત્તિઓના વિકસવાથી માનવ જીવન માટે તે અત્યંત જરૂરી બન્યા છે. કુદરતી સંસાધનમાં ઉપયોગીતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જરૂરી છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે. સંસાધનોના ઉપયોગો. સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈને કોઈક ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે. ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર અવલંબે છે. તેના ઉપયોગો વિશે વધારે વિગતો જાણીએ. સંસાધન. ખોરાક તરીકે માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે. કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા સાંપડતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો તથા માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચરો, મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે. સંસાધન. કાચા માલનો સ્ત્રોત. જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પશુઓથી પ્રાપ્ત ઊન, ચામડા અને માંસ, ખનિજ અયસ્ક વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચો માલ બને છે. સંસાધનો. શક્તિ સંસાધનો તરીકે આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે ઉદ્યોગો અને ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ. વળી સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતી ઓટ અને જળધોધ વગેરે થકી પણ ઊર્જા પ્રાપ્ત કરી શકાય છે. સંસાધનના પ્રકાર. સંસાધનોને નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવ્યા છે. 1. માલિકીના આધારે. 2. પુનઃ પ્રાપ્યતાને આધારે. 3. વિતરણ ક્ષેત્રને આધારે. પણ અહીં માલિકીની દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર આ મુજબ પડે છે. તે વિગત કોષ્ટકની મદદથી સમજીએ. સંસાધનોના વિતરણને આધારે તેના પ્રકાર આ મુજબ પડે છે. કોષ્ટકમાં જોઈને બે પ્રકારોની વિગતો તમે સમજ્યા. સંસાધનોના અન્ય રીતે પણ વિભાગો પાડી શકાય, જેમાં નવીનીકરણીય અને અનવીનીકરણીય એવા બે ભાગ પડાય છે. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તે અકૂટ હોય છે. જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે આ વર્ગમાં આવે છે.
તેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. જ્યારે અનવીનીકરણીય સંસાધનો કે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી અથવા તેને ફરી બનાવી શકાતા નથી કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃ નિર્માણ અશક્ય છે. ખનિજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુનો સમાવેશ આ વર્ગમાં થાય છે. સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. છેલ્લા 100 વર્ષોમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલ અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે જ તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનું વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે. વર્તમાનમાં જે રીતે દોહન થતું રહ્યું છે તે પ્રકારે સંસાધનોનું આડેધડ દોહન અને અવિવેકભર્યો વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે. તે માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ, તેનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ જેવી બાબતો તેમાં સમાવિષ્ટ છે. જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહે છે. સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતોને વિગતવાર સમજીએ. સૌથી પહેલા કોઈ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા હજુ વણ વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવી. જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણ છે તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો. જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. જે સંસાધનો વર્તમાનમાં સૂંઘા કે સહજ ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરી સાચવવા જોઈએ. જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા, તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક છે. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ. નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. નિર્માણ. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ એક પાતળું પડ હોય છે. એમાં ખનિજો, ભેજ, ધુમ્મસ તથા હવા વગેરે મળેલા હોય છે. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. જમીન પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન કહીએ છીએ
તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. જો કે તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી. આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થ યુક્ત ઝીણાકણો વાળો પોચો ખડક પદાર્થ, અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી. મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબો તોડી તેનો બારીક ભૂકો બનાવે અને આ ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વ તેમાં ઉમેરાય છે. તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે, એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખી પાડવામાં આવે છે. જમીનના પ્રકાર. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે, જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. 1. કાપની જમીન, એલ્યુવિયલ સોઈલ. 2. રાતી અથવા લાલ જમીન, રેડ સોઈલ. 3. કાળી જમીન, બ્લેક સોઈલ. 4. લેટેરાઇટ જમીન, લેટેરાઇટ સોઈલ. 5. રણ પ્રકારની જમીન, ડેઝર્ટ સોઈલ. 6. પર્વતીય જમીન, માઉન્ટેન સોઈલ. 7. જંગલ પ્રકારની જમીન, ફોરેસ્ટ સોઈલ. 8. દલદલ કે પીટ પ્રકારની જમીન, મેર્સી ઓર પીટી સોઈલ. 1. કાપની જમીન, એલ્યુવિયલ સોઈલ. આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશોમાં આ પ્રકારની જમીન આવેલી છે. કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફોરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને ધુમ્મસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો લેવાય છે. 2. રાતી અથવા લાલ જમીન, રેડ સોઈલ. રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે. રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા જિલ્લામાં
આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનું રંગ લાલ બને છે તથા તે નીચે જતા પીળા રંગમાં ફેરવાય છે. આ જમીનોમાં ચૂનો, કાકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. મોટે ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવામાં આવે છે. 3. કાળી જમીન, બ્લેક સોઇલ. કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવવા થયો છે. સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશનો અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે. ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની જમીન આ પ્રકારની છે. આ જમીનના નિર્માણમાં લાવાયિક ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે. લો, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. તેની ફળદ્રુપતા સારી ગણાય છે. આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે. 4. લેટેરાઇટ કે પડખાવ જમીન, લેટેરાઇટ સોઇલ. આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે ઈંટ પરથી પડ્યું છે. તેનું લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે હોય છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે. આ પ્રકારની જમીનોમાં મુખ્યત્વે લોહતત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે, પણ તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક લેવાય છે. આ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. 5. રણ પ્રકારની જમીન, ડેઝર્ટ સોઇલ. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે. આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારમાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. ઊંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી, જુવારનો પાક લેવાય છે. 6. પર્વતીય જમીન, માઉન્ટેન સોઇલ. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આવેલી છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇના વૃક્ષોના વિસ્તારમાં
આ પ્રકારની જમીન જોવા મળે છે. 7. જંગલ પ્રકારની જમીન ફોરેસ્ટ સોઇલ. આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી પૂર્વ ઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રીય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે. જે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે. 8. દળદળ કે પીટ પ્રકારની જમીન માર્સી ઓર પીટી સોઇલ. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. આવી જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે. આ જમીનનો ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. જમીન ધોવાણ. ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું. તેની ઉપરનું પડ બનતા વર્ષો લાગ્યા છે. તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે છે. આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. આથી જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું. પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. પાણીના વહેણા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા. પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી તે. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે. જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા જાનમાલની સલામતીના જોખમ ઊભા થાય છે. આમ ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે. ભૂમિ સંરક્ષણના ઉપાયો. જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું. રણની નજીકના ક્ષેત્રોમાં વાતાપવનને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી એ રણને આગળ વધતું અટકાવશે. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ. અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, તેને અટકાવવું જોઈએ. ક્ષિતિજ સમાંતર ખેડ સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રીય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ.
ઉપરોક્ત ઉપાયો કરવાથી જમીનનું સંરક્ષણ કરી શકાય છે. જમીનનું સંરક્ષણ આજની તાતી જરૂરિયાત છે. તેના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારા પ્રયાસો કરવા પડશે. નમસ્કાર મિત્રો, આ વિડીયો જો તમને પસંદ પડ્યો હોય તો આ વિડીયોને લાઈક અવશ્ય કરો, અને જો તમે પહેલી વાર ESW ચેનલ વિઝિટ કરી હોય તો માત્ર એક વખત આ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને તેની બાજુમાં રહેલ બેલ આઇકોન પર દબાવી લાઈક ઓલ કરવા મહેરબાની કરશો. જો તમે આના પછીના મુદ્દા ઉપર જવા માંગતા હો તો નીચેના થંબનેલ ઉપર અહીં ક્લિક કરો. થેન્ક યુ.